વિદ્યાર્થી મિત્રો ચલો આજે આપણે પ્રકરણ ચાર કેટલીક ઉપયોગી ચીજ વસ્તુઓ વિશે જોઈશું હવે નીચે આપ્યું છે કે નીચે કેટલીક ઉપયોગી ચીજ વસ્તુઓના ચિત્રો આપ્યા છે અને દરેક ચિત્રની ઓળખી તેનું સાચું નામ ખાલી જગ્યામાં લખો નામ નીચેનામાંથી પસંદ કરું બરાબર હવે તમને કૌંસની અંદર અહીંયા બધા નામ આપેલા છે અને નીચે ચિત્ર આપેલા છે હવે જે ચી જેનું નામ હોય એ ચિત્રની સામે તે નામ લખવાનું છે જેમ કે તમને આપેલા છે નામ ત્રાજવું હથોળી ફર્સ્ટ એઇડ બોક્સ ગણી સાવરણી તાળુ ચાવી કાતર કેલેન્ડર હીટ થેરપી બેગ સોયદોરો સાણસી અને પાવડો હવે જુઓ તમને પહેલું ચિત્ર આપેલું છે બરાબર હવે તમે કો ક્યાં કોનું ચિત્ર છે તો આપણને શેનું ચિત્ર દેખાય છે તો તે છે કેલેન્ડરનું કારણ કે તેની અંદર જો આપણને એકથી એકત્રીસ સુધીની તારીખ આપી છે ઉપર જુલાઈ બે હજાર બારનું મહિ વર્ષ આપ્યું છે અને જુલાઈ મહિનો આપ્યો છે અને ઉપર સન્ડે મંડે ટ્યુઝડે વેનસડે થર્સડે ફ્રાઈડે સેટરડે એમ વાર આપેલા છે આમ આપણે તેમાં આજે કઈ તારીખ છે તે જોઈ શકીએ છીએ બરાબર પછી જુઓ બીજા નંબરનું તે છે ફર્સ્ટ એડ બોક્સ એટલે કે અચાનક આપણને કોઈપણ જાતની સારવાર ઊભી થાય પ્રાથમિક તો તેના માટે તેનો ઉપયોગ થાય છે એમાં પછી છે ત્રણ નંબર જુઓ તે છે હિટ હિટ થેરપી બેગ એટલે કે એની અંદર આપણે ગરમ પાણી ભરી શકીએ છીએ અને જે જગ્યા આપણને સાંધા દુખાતા હોય ત્યાં આપણે તેનો શેક કરી શકીએ છીએ હવે જુઓ ચાર નંબર ચાર નંબર શેનું ચિત્ર છે શેનું છે બધાને ખબર છે શેનું છે તાળું અને ચાવી બરાબર જેનો ઉપયોગ લોક કરવા માટે થાય છે પાંચમું ચિત્ર છે ત્રાજવું આપણે કોઈ દુકાન મમ્મી કે પપ્પા પાસે દુકા દુકાનમાં જઈએ છીએ ને ત્યાં દુકાનદાર આ ત્રાજવાની અંદર વસ્તુને શું કરે છે તોલે છે અને પછી આપણે તે વસ્તુ આપે છે તો આ ચિત્ર શેનું છે ત્રાજવાનું હવે તમે જુઓ છ નંબર પાવડો બરાબર પાવડાનો ઉપયોગ કોણ કરે છે મજૂરો જ્યારે મકાન બનાવવાનો હોય ત્યારે તે રેતી સિમેન્ટ આ બધું લેવા માટે કોનો ઉપયોગ કરે છે પાવડાનો તેના પછી જુઓ સાત નંબર સાત નંબર આ સેનું ચિત્ર છે તો તે છે સોય દોરાનું આપણે કોઈ પણ વસ્તુ આપણી ફાટી ગઈ હોય કે સાંધવી હોય તો તેના માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ સોય દોરાનો એના પછી છે આઠ નંબર શું છે ગળણી ગણીનો ઉપયોગ આપણે પાણી ગળવા માટે કે બીજા અનેક કામ કરવા માટે પણ કરી શકીએ છીએ એના પછી નવ નંબર સાણસી સાણસીનો ઉપયોગ શું થાય આપણે ગ ગરમ વસ્તુ હોય તેને પકડવી હોય તો તેના માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ સાણસીનો તેના પછી છે દસ નંબર દસ નંબર કોનું ચિત્ર છે હથોડીનું આપણે ઘણી વખતે કોઈ જગ્યાએ ખીલી કે કંઈક મારવું હોય ઘરમાં કોઈ પણ વસ્તુ લગાવવા માટે તો તેના માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ હથોડીનો એના પછી જુઓ અગિયાર નંબર ચિત્રનું ચિત્ર આપેલું છે તે શેનું ચિત્ર આપેલું છે કાતરનું જેમ કે આપણે કોઈપણ વસ્તુ કાપવી હોય તો આ વસ્તુ કાપવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ કાતરનું ત્યારબાદ છે બાર નંબર બાર નંબર શેનું ચિત્ર છે બધાને ખબર છે શેનું ચિત્ર છે સાવરણીનું આપણા ઘરમાં કચરો હોય તો આપણી મમ્મી જે સાફ કરવા માટે આ સાવરણીનો ઉપયોગ કરે છે આવી અલગ અલગ ચીજવસ્તુઓનો ઉપયોગ અલગ અલગ કામ માટે થાય છે